નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સીરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ત્રેપન જોવાના છીએ તો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ સૌરાષ્ટ્રની કઈ જાત મોતીકામ માટે જાણીતી છે ઓપ્શન એ મેર ઓપ્શન બી કાઠી ઓપ્શન સી ભરવાડ અને ઓપ્શન ડી આહિર એટલે કે આ મોતી કામ માટે કઈ જાત જાણીતી છે તો કે મિત્રો ઓપ્શન બી એટલે કે કાઠી કોમ છે એ મોતી કામ માટે જાણીતી છે એટલે આપણો સાચો જવાબ શું આવશે ઓપ્શન બી બીજો પ્રશ્ન જોઈએ ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન એ અખો ઓપ્શન બી નરસિંહ મહેતા ઓપ્શન સી અસાઈ ઠાકર અને ઓપ્શન ડી નર્મદ તો આ ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ તરીકે કોણ આવશે

જહાંગીરના દરબારમાં હતો એટલે કદાચ આવો સવાલ પણ બની શકે કે જહાંગીરના અખો છે એ કયા મુગલ રાજાનો સમકાલીન હતો તો કોના આવશે તો કે અખો છે એ જહાંગીરના ટંકશાળ છે અમદાવાદમાં ત્યાં એ પોતે નોકરી કરતો હતો આમનો જન્મ ક્યાં થયો હતો તો કે ભાઈ અમદાવાદમાં જ થયો હતો અખાનો જન્મ આ સિવાય તો કે ભાઈ એમની એક ધર્મની માનેલી બેન હતી જેનું નામ હતું જમના અને આ જન્મ જમના સાથે બનાવ બને છે આથી વિશ્વાસઘાત થાય છે આથી પોતે છે એ શંકરાચાર્યનો એક સિદ્ધાંત કેવલ્ય દૈત્યનો સિદ્ધાંત કે ભાઈ બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે એને અનુકરણે છે અને આણે છે એ કટાક્ષ ભરેલું છે એ લખવાનું શરૂ કરે છે આ સિવાય આખાનું લખાણ છે એ શેમાં જાણીતું છે તો કે છપ્પામાં જાણીતું છે શેમાં જાણીતું છે તો કે છપ્પા એટલે કે છ પંક્તિઓનો સમૂહ એને શું કહેવાય છપ્પા આમાં એમનું લખાણ છે એ જાણીતું છે આ સિવાય વાત કરીએ તો કે અખાનું લખાણ છે કેવું છે તો કે કટાક્ષ ભરેલું છે જેમાં ઘણી બધી એમની રચનાઓ છે પણ જેમાં અખે ગીતા કેવલ્ય ગીતા તો આવી ઘણી બધી રચનાઓ છે આ સિવાય અખો એક અધ્યયન એક પુસ્તક પણ લખાયેલું છે અખો એક અધ્યયન જે કોણે લખેલું છે તો કે ઉમાશંકર જોશીએ લખેલું છે કોની ઉપર અખા ઉપર આ સિવાય આની કૃતિઓ જોઈએ તો કે ભાઈ તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા આ સિવાય આવી બધી કોની જોવા મળે છે જોવા મળે છે આગળ જોઈએ અસહ્ય ઠાકર તો કે અસહ્ય ઠાકર છે એ ભવાઈના પિતા કહેવાય છે અને શું કહેવામાં આવે છે ભવાઈના પિતા તો હમણાં અસહ્ય ઠાકરે છે એ ભવાઈની રચના કરી હતી અને આ અંતર્ગત કેટલા વેશો એમણે રચ્યા હતા તો કે ત્રણસો સાહીઠ વેશો રચ્યા હતા પણ આમાંથી સૌથી જૂનો વેશ કયો છે તો કે રામદેવનો સૌથી જૂનો વેશ છે અને હાલમાં સૌ વેશ કયો ભજવવામાં આવે છે તો કયો આવે છે ગણેશનો વેશ સૌ ભજવામાં આવે છે હવે આ ભવાઈથી રચવા પાછળનું કામ શું હતું તો કે એ સમયના સમાજના કુરિવાજો છે એ સમાજ સમક્ષ રજૂ કરવાનું કામ છે એ કોણ કરતું હતું તો કે ભવાય એટલા માટે એમ કહી શકાય સમાજ સુધારણા માટેના કામ પણ આ લોકો કરતા હતા એવું આપણે કહી શકાય આગળ જોઈએ નરસિંહ મહેતા જે આ વ્યક્તિ છે એ ખૂબ જ જાણીતા વ્યક્તિ છે કે જેમનો જન્મ છે એ ક્યાં થયો હતો તળાજામાં જે ક્યાં આવેલું છે ભાવનગરમાં પણ પાછળથી એ ક્યાં રહ્યા હતા તો કે જૂનાગઢમાં રહ્યા હતા અને કૃષ્ણ ભક્તિ સાથેની સં એની જે પ્રસંગો છે એ જોડાયેલા છે અને સંસારના કૃષ્ણ ભક્તિ એટલે કે કૃષ્ણ ખુદ આવીને નરસિંહ મહેતાના છે ઘણા બધા છે એમ કહી શકાય પ્રસંગો ઉકેલેલા છે એટલે એની આખી એક અલગથી આપણે વિડીયો બનાવીશું નરસિંહ મહેતા વિશે ત્યાં સંપૂર્ણ ચર્ચા કરીશું જોઈએ નર્મદ તો કે એમનો જન્મ ક્યાં થયો હતો તો કે સુરતમાં બાળપણમાં એમના મિત્રો છે એને કયા નામે ઓળખતા હતા તો કે લાલજીના હુલામણા નામથી ઓળખતા હતા કયા તો કે લાલજી ના હુલામણા નામથી તેમને એમના મિત્રો છે ઓળખતા હતા આ સિવાય તો કે એમણે છે એક નિબંધ લખેલો મંડળી મળવાથી થતા લાભ નિબંધનું નામ શું હતું મંડળી મળવાથી થતા લાભ મંડળી મળવાથી થતા લાભ તો આ નિબંધ છે એ સૌપ્રથમ નિબંધ હતો આથી ગુજરાતી ગજ્યના પિતા તરીકે પણ કોણ ઓળખાય છે તો કે નર્મદ ઓળખાય છે આ સિવાય જોવા જઈએ તો કે નર્મદની યાદમાં જ એક એમની જન્મસ્થળમાં એક સંસ્થા બનાવાય છે નર્મદ સાહિત્ય સભા અને આ અંતર્ગત આ સંસ્થા દ્વારા એમાં એક એવોર્ડ અપાય છે જેનું નામ છે નર્મદ સુવર્ણ ચંદ્ર તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કયા મોગલ શાસક દ્વારા અનુવાદ વિભાગ સંસ્થાપન કરવામાં આવી હતી એટલે કે એક અનુવાદ વિભાગ છે બનાવવામાં કયા રાજા દ્વારા તો કે કે બાબર હુમાયુ અકબર બહાદુર શાહ જફર તો જોઈએ કે ભાઈ અનુવાદ વિભાગ છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો કે અકબર દ્વારા છે એ બનાવવામાં આવ્યું હતું હવે તો કે ભાઈ મુગલ વંશ સ્થાપક કોણ હતો તો કે બાબર પછી તો કે એમનો પુત્ર આવ્યો હુમાયુ અને એમના પછી કોણ આવે છે તો કે એમનો પુત્ર અકબર છે ગાદી ઉપર આવે છે હવે આ બહાદુર શાહ જફર છે એ ઇતિહાસમાં કઈ ઘટના સાથે જોડાયેલો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે અકબરની વાત કરીએ તો કે ભાઈ અકબરમાં છે એના દરબારમાં સાહિત્ય ક્ષેત્રે અને બીજા વિવિધ ક્ષેત્રોમાં જે કુશળ વ્યક્તિઓ હતા એવા અલગ અલગ એમના દરબારમાં કેટલા વ્યક્તિઓ હતા તો કે નવરત્નો હતા કે એટલા હતા તો કે નવ રત્નો હતા કે જે એમની અલગ અલગ ખાસિયતો માટે જાણીતા હતા જેમાં એના જ સમયમાં અકબરના સમયમાં ઘણું બધું સાહિત્યની રચના થાય છે આથી જ પહેલાં તો આમને શું કહેવાય છે તો કે અકબરના સમયને સાહિત્યનો સુવર્ણયુગ કહેવાય છે શું કહેવાય છે સાહિત્યનો સુવર્ણયુગ આમાં કઈ કઈ રચના થાય તો કે ભાઈ એક તો આપણી હિન્દુ ધર્મની રામાયણ આ સિવાય મહાભારત રામાયણ અને મહાભારત એમનો ફારસીમાં અનુવાદ થાય છે આ સિવાય તો કે પંચતંત્ર આ પંચતંત્રની ફારસીમાં પણ અનુવાદ થાય છે પંચતંત્રનું હવે પંચતંત્રના પંચતંત્ર કોણ છે અથવા રચયતા કોણ છે તો એમનું યાદ રાખજો લેખક વિષ્ણુ શર્મા વિષ્ણુ શર્મા એ લખેલ લખેલી છે તો આ પંચતંત્રનું અને રામાયણ અને મહાભારત છે એમનું છે એ રચના છે એ કયામાં થાય છે કઈ ભાષામાં તો કે ફારસી આ કઈ ભાષામાં છે તો કે સંસ્કૃત ભાષામાંથી ફારસી ભાષામાં અનુવાદ છે આના સમયમાં થાય છે હવે આ રામાયણ અને મહાભારત છે એ કોણે લખેલી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ સિવાય અકબરના દરબાર આ સિવાય અકબરના સમયગાળામાં બીજું પણ સાહિત્ય લખાય છે એક તો અકબરનામા નામા આ સિવાય આઈને અકબરી આ સિવાય એમના પિતાની આત્મકથા તો કે કઈ છે તો કે ભાઈ હુમાયુ નામા તો આવી બધી જ ઘણી બધી સાહિત્યની રચના થાય છે એટલા માટે જ એને શું કહેવાય છે સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો મિત્રો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર દુષ્કાળને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ઓપ્શન એ ટપક સિંચાઈનો ઉપયોગ કરો ઓપ્શન બી વધુ વૃક્ષો વાવો ઓપ્શન સી વધુ અનાજ ઉગાડો અને ઓપ્શન ડી હરિયાળી ક્રાંતિ તો આમાંથી શું જવાબ આવશે એટલે કે દુષ્કાળ છે એ ના પડે એવો એ માટે સરકાર દ્વારા કયા પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેમાં ટપક સિંચાઈનો ઉપયોગ વધારે કરવો આ સિવાય વધારે વૃક્ષો વાવવા વધુ અનાજ ઉગાડવું કે હરિયાળી ક્રાંતિ તો જોઈએ મિત્રો કયો જવાબ આવશે તો કે ભાઈ વધુ વૃક્ષો વાવો બાકીના મિત્રો બે આપણે ખ્યાલ આવી જાય છે ટપક સિંચાઈ અને વધુ અનાજ ઉગાડવું હવે આ હરિયાળી ક્રાંતિ છે એ ક્યારે આવેલી હતી મિત્રો તો કે હરિયાળી ક્રાંતિ છે એ ઓગણીસો સાહીઠમાં આવી હતી ક્યારે આવી હતી ઓગણીસો હરિયાળી ક્રાંતિ શેના માટે હતી તો કે ભાઈ ભારતમાં જે ખેતીમાં જે આપણે ખ્યાલ છે કે ભાઈ ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને એ સમયે ભારતમાં સાહીઠ ટકાથી વધારે વસ્તી છે એ કે સાથે જોડાયેલા હતા તો કે ખેતી સાથે જોડાયેલી હતી હવે સ્વાભાવિક છે કે ખેતી છે એમાં ગમે એટલા વ્યક્તિ હોય તો પણ ઉત્પાદન તો કેટલું જ આવતું હોય છે સરખું જ આવતું હોય છે અને એ સમયે એટલા બધી આધુનિકીકરણ નહોતું કે આપણે ઉત્પાદન સારા પ્રમાણમાં લઈ શકીએ એટલા માટે એક ક્રાંતિ લાવવામાં આવી અને એમાં એ અંતર્ગત ઉદ્યોગીકરણ આવ્યું અને નવા નવા સાધનોની પણ શરૂઆત થઈ અને આ સિવાય બિયારણો જે છે જે એ જે વસ્તુ આવા પાક લાવવા માટેના જે બિયારણો છે એમાં પણ છે એ હાઈબ્રિડ બિયારણોની શરૂઆત થાય છે એટલે કે એ બિયારણો દ્વારા છે એ ઉત્પાદન સારા પ્રમાણમાં વધારો થયો એટલે કે આ હરિયાળી ક્રાંતિ છે એ ક્યારે આવેલી હતી તો કે ઓગણીસો અંતર્ગત આવેલી હતી અને આ રીતના છે એમાં શું હતું તો કે એમાં જે ઔદ્યોગિક ખેતીમાં છે એ આધુનિકીકરણનો ઉત્પાદન આધુનિકીકરણનો ઉપયોગ કરવા માટેનો ઉદ્દેશ્ય હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ એક પિતાની ઉંમર પુત્રની ઉંમરની સાત ગણી છે જો ચાર વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ થાય તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ઓપ્શન એ પચાસ ઓપ્શન બી ઓપ્શન એ પાંચ ઓપ્શન બી છ ઓપ્શન સી સાત અને ઓપ્શન ડી આઠ હવે આપણે રકમમાં શું કીધું છે કે ભાઈ પુત્રની ઉંમર એક પિતાની ઉંમર પુત્ર કરતા એટલે આ રીતના કંઈક ઘટના હશે હવે માની લો કે ભાઈ પુત્રની ઉંમર એક્સ છે તો પિતાની ઉંમર કેટલી થશે તો કે સાત એક્સ થશે કેટલી થશે તો કે સાત એક્સ થશે હવે જોઈએ તો કે ભાઈ આપને શું કીધેલું છે કે ભાઈ તો પુત્રની ઉંમર ચાર વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો એટલે કે આ એક્સ છે એમાં ચાર વર્ષ ઉમેર્યા થશે ઉમેરાશે અને સાત એક્સમાં પણ શું થશે તો કે ચાર એક્સ ઉમેરાશે એટલે કે આ સમયે છે એ બેનો સરવાળો કેટલો થાય છે તો કે છપ્પન થાય છે કેટલો થાય છે છપ્પન થાય છે તો પુત્રની હાલની ઉંમર કેટલી હવે મિત્રો આવા દાખલા જ્યારે પણ આપણે પરીક્ષામાં પૂછાય તો આવા દાખલા છે એને રીત કરતા ઓપ્શન ઉપરથી આપણે કેવા પડતા હોય છે સરળ પડતા હોય છે તો આપણે ઓપ્શનને આધારે ચેક કરીએ તો કે ભાઈ આપણી કઈક આવી સ્થિતિ હશે એક્સ બરાબર સાત એક્સ તો પ્રથમ ઓપ્શન આપને શું છે તો કે પાંચ તો કે જો એક્સની જગ્યાએ આ બંનેમાં સાત વર્ષ પછીની વાત કરીએ ચાર ચાર વર્ષ પછીની વાત કરીએ તો બંનેનો સરવાળો કેટલો છે છપ્પન હવે જોઈએ મિત્રો પ્રથમ ઓપ્શન પ્રમાણે મૂકીએ તો કે ભાઈ એક્સની જગ્યાએ જો આપણે પાંચ મૂકીએ તો પાંચ અને ચાર કેટલા થશે તો કે નવ થશે કેટલા 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 થશે અને જગ્યાએ જગ્યાએ મૂકીએ મૂકીએ તો કે એમાં પણ આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો કે પાંચ મૂકીએ એટલે કે સાત પંચા પાંત્રીસ અહીંયા પાંચ મૂકીએ તો સાત પંચા પાંત્રીસ પ્લસ ચાર તો બંનેનો સરવાળો જોઈએ તો ઓગણ હવે તો કે બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે અડતાલીસ એટલે કે પાંચ છે એ જવાબ થશે નહીં ક્લિયર થાય છે મિત્રો તો કે ભાઈ આપણે છે એ જવાબ થશે નહીં તો હવે પાંચ ની જગ્યાએ બીજો ઓપ્શન જોઈએ બીજો ઓપ્શન કેટલો છે છ તો વાત કરીએ છ એક ની જગ્યાએ છ મૂકીએ તો છ પ્લસ ચાર એટલે કે કેટલા થયા દસ થયા એવી જ રીતના સાત છ બેતાલીસ અને ચાર કેટલા થશે તો કે છેતાલીસ હવે બંનેનો સરવાળો કરીએ તો કે કેટલો થઈ જાય છે તો કે છપ્પન તો આપને જવાબ છે એ શું થઈ ગયો મળી ગયો એટલે કે આપણો બીજો ઓપ્શન છે એ સાચો છે તો આપણો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ છ આપણો જવાબ આવશે હવે મિત્રો ક્યારે પણ ક્યારે પણ આવી રીતના જ્યારે દાખલો પૂછે ઉંમર સંબંધિત તો તમે એના ઓપ્શન આધારે મૂકીને જશો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે હવે મિત્રો તમે છે એ વધારે ટ્રાય છે એ કરી શકો છો કે ભાઈ એક્સની જગ્યાએ પુત્રની ઉંમર જો સાત ગણો તો પિતાની કેટલી થાય સત્ય સત્ય ઓગણપચાસ અને એમાં પણ સાત ચાર વર્ષની વધારો થશે એટલે કે એ શું થશે તો કે આ સરવાળાને વધી જશે શું થશે આ સરવાળાને વધી જશે એટલા માટે આપણો સાચો જવાબ શું આવશે તો કે ભાઈ પુત્રની ઉંમર છે એ કેટલી હશે હાલમાં તો કે હાલમાં છ વર્ષ હશે તો આ રીતના આપણે સરળતાથી છે એ દાખલો જોઈ શકીએ છીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત